નાનેરાની રેલ નદીમાં પાણી આવતા લોકોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો। ધાનેરામાં 3 વર્ષ બાદ આજે ફરીવાર ધાનેરા રેલ નદી જીવંત બની છે અને ધાનેરા રેલ નદીમાં પાણી આવ્યું છે। આ વખતે પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા 7 દિવસથી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। પરંતુ ગત મોડી રાત્રે ભારે વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદને લઈ ધાનેરા વિસ્તારના નદી તેમજ વહોરા જીવંત બન્યા છે। ધાનેરા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ આજે ધાનેરા રેલ નદીમાં પાણી આવ્યું છે, તો ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની પણ અનેક નદીઓ તેમજ વહોરા જીવંત બન્યા છે। ધાનેરા રેલ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે 2017ની, તો 2017માં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળતા અનેક જાની તેમજ અબોળ પશુઓનો પણ મોત નિપજવા પામ્યા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતું। તેથી કરીને લોકોમાં ક્યાંક ને ક્યાંક પૂરનો ભય જોવા મળી રહ્યો છે। આજે પણ લોકો સુધી પૂરના સમાચાર મળતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય છે, તો બીજી તરફ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે માત્ર રેલ નદીમાં પાણી આવી રહ્યું છે અને ધાનેરા શહેરમાં પાણી આવે તેવી કોઈ શક્યતા નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે ધાનેરા નાગરિકોએ પણ પોતાની જવાબદારી દાખવી જાગૃત રહેવું જોઈએ। સુરેશ કલ્ચર, JDSTV, બનાસકાંઠા।